તો બરમુડા ટ્રાએંગલ એ આગલી પેઢીનો એક ગૂઢ પ્રશ્ન હતો પણ હવે નથી આજકાલના દિવસોમાં કોઈ પણ જહાજો બરમુડા ટ્રાયંગલમાં ડૂબતા નથી ત્યાં નેવિગેશન કરવું થોડું અઘરું છે ન્યૂઝ ચેનલ ઉપર એક ડોક્યુમેન્ટરી હતી કે ફરસમાં નેવિગેટ કરવું કેટલું અઘરું છે કે જળાશય જે ઇસ્તાંબુલને બે ભાગમાં જુદું પાડે છે ટર્કીમાં એને બોસ્ફરસ કહેવાય છે તો ત્યાં નેવિગેટ કરવું ઘણું અઘરું છે ત્યાં આઠ રડાર સ્ટેશન મૂકવામાં આવ્યા છે જે વાહનોને ત્યાંથી પસાર થવા માટે મદદ કરે છે પહેલાંના દિવસોમાં ઘણા બધા વાહનો કોઈને કોઈ કારણસર ત્યાં ડૂબ્યા હવે આઠ રડાર સ્ટેશન્સ એ વાહનોને મદદ કરે છે કારણ કે ત્યાં થોડું પેચીદું છે એ અમુક રસ્તાના વળાંકો પ્રકારનું છે જ્યાં દરરોજે કંઈને કંઈ એક્સિડન્ટ થાય એટલે લોકો તરત કહેવા માંડે કે અહીંયા કોઈ ભૂત વસે છે જેને લીધે આ અકસ્માતો થાય છે એ રીતે વધારે ભૂતો ભેગા કરે છે બેંગ્લોર મૈસૂર રોડ ઉપર કિંગેરી નામની એક જગ્યા હતી દર મહિને ત્રણથી પાંચ લોકો એ વળાંક પર મરતા એ ફક્ત એક આ પ્રકારે ઉપર આવતો રસ્તો હતો તીક્ષ્ણ વળાંક નીચે રેલવે ટ્રેક અને તીક્ષ્ણ વળાંક આ રીતે જાય અને પછી રસ્તો ઉપર આ રીતે વળતો લોકો આવતા અને રોજ અકસ્માતો સર્જાતા બોર્ડ હતા ખતરો છે અહીં અકસ્માતનું સૂચન આ વાંચીને લોકોને થતું કે હવે તો અકસ્માત કરવો જ પડશે હું નથી જાણતો પણ કેટલા બધા લોકો આ વળાંક ઉપર મૃત્યુ પામ્યા છે તે પ્રખ્યાત હતો મારો એક રેકોર્ડ હતો મૈસૂર બેંગ્લોર હાઈવે પર એક કલાકને ચોત્રીસ મિનિટમાં પહોંચવું મારી મોટરસાઇકલ પર અને આજે જ એવા રોડ એ વખતે નહોતા હું એક દિવસ પૂરા જોશથી આવ્યો અને મેં વળવાનો પ્રયત્ન કર્યો પણ હું લગભગ નાળામાં પડતાં પડતાં રહી ગયો પછી ઊભો રહ્યો પાછો ગયો અને પછી જોયું સામાન્ય વસ્તુઓ તમારે ખાસ નોંધ નહોતી કરવાની પણ આ રોડ ખૂબ જ ભ્રામક હતો તે એક ઊંચી ચડાઈ જેવો લાગતો એટલે તમે જરૂર કરતાં વધારે એક્સિલરેટર દબાવી દો જ્યારે આ રીતે વળાંક લેતો હોય તો એની રચના આ પ્રમાણે થવી જોઈએ પણ તેની રચના આ પ્રમાણે થઈ હતી પણ તે એટલો ભ્રામક હતો કે આ તમારે સમજવાની વાત છે આમાં કોઈ રોકેટ સાયન્સ નથી હોતું ખાસ કરીને આ રોડ જે પ્રકારનો હતો તેની પાછળના ઝાડ રેલવે ટ્રેક અને તેનો ઢાળ અને તેની બીજી બાજુ આ બધું મળીને આંખોને ખૂબ જ ભ્રામક બનાવી દેતું હતું એ દિવસે લગભગ હું જતો રહ્યો હતો ત્યારબાદ લગભગ અડધો કલાક સુધી રોડ ઉપર ઉપર નીચે જઈને મેં જોયું મારે જાણવું હતું કે નિયંત્રણની બહાર હું કેવી રીતના ગયો અને મેં સમજ્યું કે આ બધી વસ્તુઓને લીધે આવું થાય છે આજે ત્યાં હાઈવે બની ગયો છે અને વળાંકને સીધો કરી દેવામાં આવ્યો છે અકસ્માતો નથી સર્જાતા અને બધા ભૂતો ભાગી ગયા તો આ જ પ્રકારે બરમુડા ટ્રાયંગલ નેવિગેટ કરવા માટે એક અઘરી જગ્યા છે કારણ કે ત્યાં જૂના જ્વાળામુખીઓ છે ત્યાં ટેકરીઓ છે અંદરની તરફ પહાડો છે પાણીની સપાટીની અંદર તો આ જાણીને નેવિગેટ કરવું જોઈએ ઇટાલીના તટની આસપાસ પણ આમ બનતું હોય છે કારણ કે અમુક જગ્યાઓ એવી હોય છે કે જ્યાં નેવિગેશન અઘરું પડે છે તેમાં ચોક્કસ કુશળતા જોઈએ છે પણ આજે આવું બનતું નથી કોઈ પણ વાહન બરમુડા ટ્રાયંગલની અંદર ડૂબતા નથી કારણ કે દરેક જહાજો પાસે એવા ગેજેટ્સ હોય છે જે બધું દેખાડે છે તેમાં સોનાર રીડર્સ રડાર્સ રેડિયો અલ્ટિમેટર આવી ઘણી વસ્તુઓ છે જે બધું દેખાડે છે એટલે હવે જહાજો ડૂબતા નથી જ્યારે જહાજના કપ્તાનો વાહણને આવી સ્થિતિઓમાં લઈ જતા હતા ફક્ત પોતાની આંખો અને ઇન્દ્રિયોની કાબેલિયતના આધારે ત્યારે આવું બનવાના ઘણા કારણો હતા તો લોકો કાયમ કોઈ કુતૂહલ શોધે છે એ કોઈ ખરાબ વસ્તુ નથી કારણ કે આ બધા મહત્વાકાંક્ષી છે શું કહી શકાય રહસ્યવાદના મહત્વકાંક્ષી વિદ્યાર્થીઓ કારણ કે તેમને કંઈ મળ્યું નહીં એટલે તેમણે જાણે કે ઈજાત કરી શોધવાની જગ્યાએ તેમણે ઈજાદ કરી તમે કંઈ ઈજાદ ના કરો તેના સ્થાને તમે તેની શોધ કરો શોધ એ સચ્ચાઈનો માર્ગ છે ઈજાદ એટલે તમે તેને બનાવ્યું આ રીતે ઈજાદ ના કરો અસ્તિત્વના દ્વાર ખોલવા તે મહત્વપૂર્ણ છે તેની કલ્પના નહીં